वेलकम स्टूडेंट्स, टॉपिक जो ये तो डिफरेंट पार्ट्स ऑफ सीएनसी मशीन, जेमां आपणे की पार्ट्स एटले के एना मेन पार्ट्स ने ध्यानमां लीधा छे। जेमां आपणे जोयुं के वॉट इज स्लाइड वे, एटले के हाइड्रोस्टेटिक स्लाइड वे शुं छे, क्यां यूज करवानो छे आनो। त्यारबाद जोयुं के रीसर्क्युलेटिंग बॉल स्क्रू एटले के लीड स्क्रू छे, एटले एमां आपणे रीसर्क्युलेटिंग बॉल स्क्रू टाइप रचनानो यूज करीए छीए तो केम यूज करीए छीए એ પણ આપણે જોયું કે વોટ ઇઝ રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂ એક્ઝામમાં ખાસ પૂછાય છે। એ જ સાથે જોયું કે ઓટોમેટિક ટૂલ ચેન્જર શું છે, એટલે કે ATC શું છે, ઓકે, એટલે કે ઓટોમેટિક ટૂલ ચેન્જર શું છે। તો ઓટોમેટિક ટૂલ ચેન્જર આપણે જોયું હતું કે સીએનસી મશીનમાં જે પ્રમાણે રિક્વાયર હોય એ પ્રમાણે ટૂલ છે એને ચેન્જ કરવામાં આવે છે। બોક્સ ટાઈપ પણ હોય છે, અમુક વાર ચેન ટાઈપ પણ હોય છે, બે ટાઈપના ATC હોય છે। તો ATC તો એક્ઝામમાં ખાસ પૂછાય જ છે। એ સિવાય જો IMP કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય તો એ છે ઓટોમેટિક પેલેટ ચેન્જર। શું છે? ઓટોમેટિક પેલેટ ચેન્જર। તો ATCમાં શું કર્યું? ઓટોમેટિક ટૂલ ચેન્જ કર્યું, ટૂલને શું બદલ્યું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા। તો APCમાં શું કરવાનું છે? આપણે વર્કપીસને ચેન્જ કરવાનું છે। શું કરવાનું છે? વર્કપીસને ચેન્જ કરવાનું છે। હવે વર્કપીસને ચેન્જ કરવું છે તો આપણે એ વર્કપીસ જ્યાં ગોઠવાયેલો છે પેલેટને પણ ચેન્જ કરવું પડે, એટલા માટે કહેવામાં આવે છે ઓટોમેટિક પેલેટ ચેન્જર। ખ્યાલ આવે છે? પહેલાંમાં ટૂલ બદલ્યું, આમાં શું કરવાનું છે, આખું વર્કપીસ છે એને કામ પતી ગયું, પછી એ જ ટૂલથી બીજા વર્કપીસ પર કામ કરવું હોય તો એક સાથે મલ્ટી વર્કપીસ પર તમે ઓપરેશન કરી શકો છો, સાયકલ પ્રમાણે, એક સાયકલ બીજી સાયકલ ત્રીજી સાયકલ, બરાબર, એ તમે જે પ્રમાણે પ્રોગ્રામિંગ કર્યું હોય। તો મશીનિંગ સેન્ટર જનરલી કોઈ પણ મશીનિંગ સેન્ટર હોય, પણ આપણે અહીંયા જે આકૃતિ છે એ ટર્નિંગ સેન્ટરની આપેલી છે। તો મશીનિંગ સેન્ટર આર ઓફન ઇક્વિપ્ડ વિથ ટુ ઓર મોર સેપરેટ પેલેટ, એમાં બે કે તેથી વધુ અલગ અલગ ટેપ સેપરેટ પેલેટ હોય છે, જેમાં કટિંગ ટૂલ છે એમાં ઓટોમેટિક પેલેટ ચેન્જર આખું ગોઠવેલું હોય છે। અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક પેલેટ છે, એની ઉપર અલગ વર્કપીસ છે, આ બીજો પેલેટ છે, બીજો વર્કપીસ છે, ત્રીજું પેલેટ, ત્રીજો વર્કપીસ, ચોથો પેલેટ, ચોથો વર્કપીસ, એટલે ચાર અલગ અલગ વર્કપીસને ચાર અલગ અલગ પેલેટ પર ગોઠવેલા છે। હવે ઓટોમેટિક પેલેટ ચેન્જરનું કામ શું છે? ચલો, જે આધારો કે કોઈ એક ટૂલ છે એનું કામ પતી ગયું આ જોબ માટે પ્રોપર, જે પણ એક બે ત્રણ ટર્નિંગ હોય, જે પણ ઓપરેશન હતા એ પતી ગયા, પછી શું થશે, એ સાયકલ દરમિયાન આ જે પેલેટ છે એ બદલાશે અને આવી જશે, એટલે એ જે ઓપરેશન થયા એ જ વસ્તુ રિપીટ થશે આ વર્કપીસમાં, અથવા બીજા પણ હોઈ શકે, કોઈ ફેરફાર હોઈ શકે, તમારા પ્રોગ્રામ પર ડિપેન્ડ છે। સેમ વસ્તુ ત્રીજા પેલેટ, ચોથા પેલેટ, એટલે એક સાથે જે પણ ઓપરેશનની એક સાયકલ પૂરી કરવાની હતી એ સાયકલ ચારે ચાર વર્કપીસ માટે પૂરી થશે, સેમ એઝ પાછો ફરીથી ગોઠવાશે અને પછી જે પણ ઓપરેશન હશે એ પણ ચેન્જ થશે। એટલે ટૂલ ચેન્જ કરો ના કરો, ATC છે કે ના છે એ ડિપેન્ડ છે મશીન પર, ATC APC બંને એક સાથે હોઈ શકે છે, પણ આપણે પેલેટ ચેન્જરની વાત કરીએ છીએ APCની, એટલે પેલેટ ચેન્જરમાં આપણે વર્કપીસ ચેન્જ થશે અથવા બદલાશે અને જે તે ઓપરેશન છે એ પેલેટના લોડિંગ અનલોડિંગ પહેલાં પૂરું થશે, જે પણ સાયકલ છે કામ। ખ્યાલ આવ્યો? એટલે ઓટોમેટિક પેલેટ ચેન્જરમાં પેલેટનો ઉપયોગ કરીને આપણે જોબને ફિક્સ કરવા માટે થાય છે, અને એ જે APC છે એના સાયકલના ટાઈમમાં ઘટાડો કરી શકાય છે। મતલબ સમજો, જો આની જગ્યાએ એક પેલેટ હોત તો આપણે ચાર વર્કપીસને કામ કરતાં કેટલો ટાઈમ લાગે? તો આ વર્કપીસ છે એનું કામ પૂરું થાય, પછી એનું અનલોડિંગ કરો, પછી બીજો જે વર્કપીસ છે એનું કાર્ય કરવાનું છે, એનું લોડિંગ કરો અને પછી ઓપરેશન થાય છે। એની જગ્યાએ જ્યારે ચાર પેલેટ છે ત્યારે અહીં કામ થતું હોય ત્યારે લોડિંગ અનલોડિંગ કરી શકાય છે, સાથે સાથે ચાર વર્કપીસ એક સાથે સેટ જ કરેલા છે એટલે સાયકલ પ્રમાણે કામ કર્યા કરશે। ખ્યાલ આવે છે? અનલોડિંગ લોડિંગ ટાઈમ આપણે ઘટાડી શકીએ છીએ APCમાં, એટલે કે ઓટોમેટિક પેલેટ ચેન્જરમાં। તો ખાસ આ APC પણ એક્ઝામમાં પૂછાય છે। હવે જોઈએ કે જે CNC મશીનમાં છે એની કોઓર્ડિનેશન સિસ્ટમ એટલે કે કાર્ટેશિયન પદ્ધતિ છે, કાર્ટેશિયન સિસ્ટમ છે, એમાં જે મશીનની પ્રાઇમરી એક્સિસ કઈ કઈ હોય છે, અલગ અલગ હોય શકે છે, મશીન ટૂલ્સનું જે છે એની એક્સિસના આધારે અથવા જુદા જુદા વર્કિંગના આધારે કયા કયા ટાઈપ્સના કરી શકો છો? તો જુઓ, આ ટિપિકલ 3-axis CNC ગેન્ટ્રી મશીન્સ, બરાબર, ટિપિકલ CNC મિલેજ મશીન, મલ્ટી એક્સિસ CNC મશીન, સ્ટેશનરી CNC મશીન, બટ ટૂલ ઇઝ અલાઉડ ટુ મૂવ ઇન ડિફરન્ટ ડાયરેક્શન। હવે આ બધું ચર્ચા નહીં કરવાની, તમારે જે એક્ઝામમાં બે પાર્ટ પૂછાય છે, ટર્નિંગ સેન્ટર અને મશીનિંગ સેન્ટર, શું પૂછાય છે? ટર્નિંગ સેન્ટર અને મશીનિંગ સેન્ટર। ટર્નિંગ સેન્ટર એટલે જુદા જુદા ટાઈપના લેથ, શું થયા? લેથ, પણ લેથ હોય કે મશીનિંગ સેન્ટર હોય એ બંનેમાં ડિફરન્સ શું હોય છે? એની જે વર્કિંગ સિસ્ટમ છે એની એક્સિસ છે
એ કઈ કઈ દિશામાં કાર્ય કરે છે એ મહત્વનું સમજવું જરૂરી છે, અને એના માટે કાર્ટેશિયન સિસ્ટમ સમજવી ખૂબ જ જરૂરી છે. તો કોઈ પણ મશીન છે એની જે કોઓર્ડિનેટ સિસ્ટમ છે એ કાર્ટેશિયન સિસ્ટમને આધારિત હોય છે, અથવા એને અનુલક્ષીને ડિફાઇન કરેલી હોય છે કે ભાઈ ડિગ્રી ઓફ ફ્રીડમ કઈ કઈ ટાઈપ્સની આપવી. અ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ ઇઝ અ કોઓર્ડિનેટ સિસ્ટમ ધેટ સ્પેસિફાય ઇચ પોઈન્ટ અનઇક્વલી ઇન અ પ્લેન બાય અ પેર ઓફ ન્યુમેરિકલ કોઓર્ડિનેટ્સ. એટલે આપણે જેમ ગ્રાફોમાં બતાવીએ છીએ એક્સ વાય અને ઝેડ, જો કોઈ પોઈન્ટ છે એને દર્શાવવા માટે આપણે કાર્ટેશિયન સિસ્ટમ જોઈએ તો એક્સ વાય ઝેડ છે અલગ અલગ પોઈન્ટ. તો સેમ વસ્તુ જ્યારે મશીનમાં યુઝ કરવામાં આવે ત્યારે જે કોઓર્ડિનેટ આપણે યુઝ કરતા હોય એ પ્રમાણે એની કાર્ટેશિયન સિસ્ટમ હોય છે, અથવા જે પ્રમાણે અમને એની એક્સિસ જોયેલી હોય. ઓકે, એટલે પોઈન્ટ દરેક પોઈન્ટ અનઇક્વલ છે અને એને ગોઠવણ એ પ્રમાણે કરેલી હોય છે, અને દરેકના ફિક્સ છે, એક ડાયરેક્શન લાઇન હોય છે, ફિક્સ એના કોઓર્ડિનેટ્સ હોય છે. ઓકે, જેમ કે આપણને ખબર છે કે ટુ એક્સિસમાં વાત કરીએ તો આપણને 0 0 એનું શું કરી શકીએ, ઓરિજિન લઈ શકીએ, અને એના આધારે એના રીડિંગ પણ જે પણ બતાવી શકીએ જે આપણે પ્રોગ્રામિંગમાં ખાસ જોશું. ચલો હવે એક્ઝામ્પલમાં જોઈએ કે કોઓર્ડિનેટ છે આપણે 0 0 ધારો કે ઓરિજિન છે. હવે મારે જે ટૂલને છે અલગ અલગ પોઝિશને લઈ જવું છે. કઈ પોઝિશને? તો જો પહેલી પોઝિશન છે આ -1.5 -2.5, અને ત્યાંથી પછી એને મારે મૂવમેન્ટ આપીને 2 3 લઈ જાઉં છું, અને પછી -3 1 ઉપર લઈ જાઉં છું. તો એ જે છે એ જે યુઝ કરવાનું છે મારે જે કાર્ટેશિયન સિસ્ટમ એની, તો એ આ પ્રમાણે યુઝ કરીશ ત્યારે એનું મૂવમેન્ટ પરફેક્ટલી થશે. એટલે ટૂંકમાં આપણે જે પ્રોગ્રામિંગ છે એમાં કાર્ટેશિયન સિસ્ટમનો યુઝ કરવાનો છે, બરાબર. એટલે એક્સિસ કોઓર્ડિનેટ અલગ અલગ હોઈ શકે છે. નોર્મલી આપણને ખબર છે રાઇટ હેન્ડ રૂલ પ્રમાણે જોવા જઈએ તો કોઓર્ડિનેટ્સમાં 3 એક્સિસ હોય છે, ઝેડ એક્સિસ, વાય એક્સિસ અને એક્સ એક્સિસ. જે થંબ છે એ શું બતાવે છે? એક્સ એક્સિસ બતાવે છે. ફોર ફિંગર છે વાય એક્સિસ બતાવે છે, અને મિડલ ફિંગર છે ઝેડ એક્સિસ બતાવે છે. પોઝિટિવ ડાયરેક્શન આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો 3 એક્સિસ સીએનસી મિલિંગ મશીન છે એમાં જે લોંગેસ્ટ ટ્રાવેલ સાઇડ રિપ્રેઝન્ટ એક્સ એક્સિસ, જ્યાં વધારે આપણે મૂવમેન્ટ કરવાની છે આપણી એક્સ એક્સિસ બતાવાય છે. ઇચ ફિંગર પોઈન્ટ ટુ પોઝિટિવ ડાયરેક્શન ફોર મોશન ઓફ ધ સીએનસી ટૂલ. એટલે કે આપણે પોઝિટિવ ડાયરેક્શન લઈએ છીએ. હવે તમારે એક્ઝામમાં કઈ રીતે પૂછાય? એક્ઝામમાં બે જ પૂછાય છે, સીએનસી મશીનિંગ એનું કોઓર્ડિનેટ સિસ્ટમ તમારા ડાયરેક્શન સાથે બતાવવાની છે, અને બીજું પૂછાય છે સીએનસી ટર્નિંગ. તો આકૃતિમાં જે આપેલું છે એ સિમ્પલ લેથ છે, તમે જોઈ શકો છો. સીએનસી લેથ આપણે લઈએ તો સીએનસી લેથ લઈ શકાય, પણ સિમ્પલ લેથ જેવી જ રચના છે. અહીંયા આગળ તમારા દાગીનો જે તે ચોપ ભણાવ લગાવવાનો છે, બરાબર. હવે દાગીનો છે એની મૂવમેન્ટ રોટેટિંગ ફિક્સ છે. આ જે છે ટૂલની પેલેટ એટલે કે ટૂલ ગોઠવેલી જે રચના છે એને આપણે આ રીતે ઝેડ એક્સિસમાં મૂવમેન્ટ કરી શકીશું, અને માઇક્રો મૂવમેન્ટ તમે આના દ્વારા એટલે કે અહીંયા આગળ આપણે ગોઠવેલું હતી જે રચના હતી એના દ્વારા આની મૂવમેન્ટ એક્સ એક્સિસમાં ટૂલની આ રીતે મૂવમેન્ટ કરી શકાય છે. ઇન શોર્ટ આપણે જે છે ટૂલને બે રીતે મૂવમેન્ટ કરી શકાય છે, એક ઇન અ લાઇન ડાયરેક્શન ઓફ જોબ ધેન ઇટ ઇઝ કોલ ઝેડ એક્સિસ, અને પરપેન્ડિક્યુલર ટુ સેન્ટર લાઇન ઓફ વર્ક પીસ ધેન ઇટ ઇઝ કોલ એક્સ એક્સિસ. એટલે એક્સ અને ઝેડ બે ડાયરેક્શનમાં આપણે મૂવમેન્ટ આપી શકાય છે. જ્યારે કોઈ મશીનિંગ સેન્ટરની વાત કરવામાં આવે સીએનસી મશીનિંગ સેન્ટરની, તો એમાં મૂવમેન્ટ જુઓ તમે વર્ક ટેબલ બી મૂવમેન્ટ જોઈ લો, બરાબર. વર્ક ટેબલ ઉપર નીચે થઈ શકે, હા, તો ઝેડ એક્સિસ મૂવમેન્ટ થઈ, આગળ પાછળ થઈ શકે તો વાય એક્સિસ મૂવમેન્ટ, સાઇડમાં પણ રાઇટ હેન્ડ સાઇડ લેફ્ટ હેન્ડ સાઇડ મૂવમેન્ટ થઈ શકે તે એક્સ વાય ઝેડ. એટલે જ્યારે એવું પૂછે કે એક્સપ્લેન વિથ નેટ સ્કેચ ઓફ સીએનસી મશીનિંગ સેન્ટર, ત્યારે તમારે આકૃતિ દોરવી પડે. અને જો લેથની પૂછે તો 2 એક્સિસ લેથની તમે આ રીતે આકૃતિ દોરી શકો છો. ચક છે, સ્પિન્ડલ છે, સેન્ટર, ક્વીલ, ઝેડ અને એક્સ એક્સિસ, આ ટોરન ટૂલ થયો, મૂવમેન્ટ થઈ. આની શું થયું? મૂવમેન્ટ થઈ સીએનસી લેથની વાત ચાલો. ઓકે, તો ખ્યાલ આવે તમને એક્ઝામમાં ખાસ પૂછાય. તો એટીસી એપીસી એટલે ઓટોમેટિક ટૂલ ચેન્જર અને ઓટોમેટિક પેલેટ ચેન્જર, પછી એક આઈએમપી ક્વેશ્ચન આ થશે કે ડિફરન્ટ એક્સિસ ઓફ ટર્નિંગ મશીનિંગ અથવા ટર્નિંગ સીએનસી ઓર મશીનિંગ સીએનસી, બરાબર છે. આ પછી એક એક્ઝામ્પલ પૂછાય છે કે ભાઈ ડિફરન્ટ ટૂલ ઓફ સીએનસી મશીન એટલે કે સીએનસી મશીનનું ટૂલિંગ. તો ઘણા ટાઈપના ટૂલ યુઝ થાય છે, આપણે ઓલરેડી ટૂલ તમે ભણો છો, ટૂલમાં ખ્યાલ છે, કટિંગ ટૂલ, ટૂલ હોલ્ડર, વર્ક હોલ્ડિંગ ડિવાઇસ વગેરેનો અલગ અલગ યુઝ થાય છે, બરાબર. ટૂલિંગને ઝડપથી આપણે લોડ અનલોડ કરવા માટે યુઝ કરવામાં આવે છે. ટૂલિંગ એટલે એચએસએસ મટીરિયલનું હોઈ શકે છે, ટંગસ્ટન કાર્બાઇડનું હોઈ શકે છે, સિરામિકનું હોય છે, જે તમે ભણી ગયા છો ઓલરેડી. તો અલગ અલગ ટાઈપના ટૂલ જે છે એના ક્લાસિફિકેશન કરવામાં આવે છે. એક્ઝામમાં જે પૂછાય છે કે ડિફરન્ટ સીએનસી ટૂલિંગ ક્લાસિફાય દેટ, તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલું જે છે સેટઅપના આધારે છે, તો પ્રિસેટ ટૂલ છે, ક્વોલિફાઈડ ટૂલ છે, સેમી ક્વોલિફાઈડ ટૂલ છે.
અને કટિંગ ટૂલના બંધારણના આધારે જોવા જઈએ તો સોલિડ ટૂલ, બ્રેઝ ટૂલ અને ઇન્સર્ટેડ બીટ ટૂલ. અને કટિંગ ટૂલના મટીરિયલના આધારે તો તમે ભણેલા છો ઓલરેડી, HSS, હાઈ કાર્બન ટૂલ, સ્ટીલ, કાસ્ટ એલોય, સિમેન્ટેડ કાર્બાઇડ છે બરાબર, સિરામિક ટાઈપ, ડાયમંડ ટાઈપ, ઘણા ટાઈપ્સના ટૂલ હોઈ શકે છે. એક એક જોવા જઈએ તો એક્ઝામમાં મેન પૂછાય છે પ્રીસેટ ટૂલ પૂછાય છે. શું પૂછાય છે? પ્રીસેટ ટૂલ અને ક્વોલિફાઈડ ટૂલ. તો પ્રીસેટ ટૂલ કોને કહેવાય? તો જ્યારે સીએનસી મશીનમાં કોઈ નોન પ્રોડક્ટિવ સમય બચાવવા માટે ટૂલને મશીનથી દૂર અથવા મશીનથી ઓફલાઈન હોય ત્યારે અલગ ટૂલ હોલ્ડરમાં સેટ કરવામાં આવે છે, તેને પ્રીસેટ ટૂલ કહેવામાં આવે છે. હવે સીએનસી મશીનમાં નોન પ્રોડક્ટિવ ટાઈમ એનો મતલબ શું થયો? કે ટૂલ છે એ મશીનથી દૂર, કેમ કે કારણ કે મશીન કેવું છે, ઓફલાઈન છે એટલે કે કામ કરતું નથી, ત્યારે અલગ ટૂલ હોલ્ડરમાં સેટ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? પ્રીસેટ ટૂલ કહેવામાં આવે છે. એટલે જોવા જોઈએ તો મશીનિંગ ઓપરેશન જે છે ચાલુ થયા પહેલાં ટૂલની જરૂરિયાત ઊભી થાય તે અગાઉથી સ્પેશિયલ ટૂલ હોલ્ડરમાં લગાવવામાં આવે છે, જેથી મશીનના આઇડલિંગ ટાઈમમાં શું કરી શકાય? ઘટાડો થાય છે. આનો મતલબ સમજી લો. હવે તમે કોઈ સીએનસી મશીન છે, ચલો આની ચર્ચા કરીએ. સીએનસી મશીન છે, એમાં ટૂલ લગાવવાનું છે. શું લગાવવાનું છે? ટૂલ લગાવવાનું છે. તો એનું જે ટૂલ છે, આપણે ડ્રિલિંગ છે, ધારો કે ડ્રિલિંગ કરીએ છીએ, ચલો ડ્રિલિંગ અલગ અલગ ટાઈપના ટૂલ હોય. હવે તમારે જે ડાયમીટરનો યુઝ કરવો એ પ્રમાણે તમે ટૂલનો યુઝ કરી શકો છો. પણ આપણે આ જે ટૂલ છે એને અગાઉથી, હવે એકચ્યુઅલી જે પ્રમાણે ટૂલ છે એ પ્રમાણે અહીંયા સેટ કરવું પડે કે ના કરવું પડે, પણ આપણે ટૂલને અગાઉથી એ જ રીતે સેટ કરેલું હોય ટૂલ હોલ્ડરમાં કે સીધું લગાવવાનું જ રહે અહીંયા આગળ. એવું નથી કે 5 mm માટે અલગ માર્ગ ગોઠવણ કરી શકે, 10 mm માટે અલગ કરવી પડશે. ના, સ્પેશિયલ ટૂલ હોલ્ડરમાં ટૂલ ઓલરેડી અગાઉથી સેટ કરેલું હોય અને આ જે ટૂલ હોલ્ડર છે એને મશીન ઉપર સીધું લગાવવામાં આવે છે, તો આ જે ટૂલ હોલ્ડર થયું એને પ્રીસેટ ટૂલ કહેવાય. શું કહેવાય? પ્રીસેટ ટૂલ. પ્રીસેટ ટૂલ એટલે ફરીથી એકવાર મારે ડ્રિલિંગનો યુઝ કરવો હોય, કોઈ બરાબર શેપિંગ પ્લાનર ગમે તે મશીનનો યુઝ કરવો, પણ એનું જે ટૂલ હોલ્ડર છે એ ફિક્સ હશે, પ્રીસેટ હશે, એટલે ફટ દઈને ફિટિંગ થઈ જાય. એટલે ટૂલ પ્રીસેટિંગ લગાવવાથી શું થાય? ટૂલ માટે જે ટૂલ લેન્થ છે, જેનો ડાયામીટર છે, એ ટૂલ ડાયામીટરના કોમ્પેન્સેટમાં ધ્યાનમાં રાખીને જ બનાવેલો હોય, એટલે સીએનસી મશીનના પ્રોગ્રામમાં તૈયાર જ કરેલો હોય. એટલે કે ટૂલ પ્રીસેટ ટૂલ છે એ ટૂલ સ્પિન્ડલમાં ડાયરેક્ટ ગોઠવવાનું રહેશે, એટલે પ્રીસેટ ટૂલમાં ટૂલ ઓફસેટ આકૃતિમાં અલગ બતાવ્યા પ્રમાણે અલગ અલગ ઘણી વાર લેવામાં આવે છે. એ ટૂલમાં જોવા જાય તો આપણે જો ઓફસેટ જે છે એને અહીં લેવામાં આવે છે, પણ એ મેટર નથી કરતો, આપણે પ્રેસ ટૂલ તમને ખ્યાલ હોવી જોઈએ. બીજો જે એક્ઝામ્પલ પૂછાય છે એ છે ક્વોલિફાઈડ ટૂલ, કે વોટ ઇઝ ક્વોલિફાઈડ ટૂલ, કોને કહેવું? તો ક્વોલિફાઈડ ટૂલમાં ટૂલની જે કટિંગ ધાર છે એ ટૂલ હોલ્ડર કે સ્લાઇડના સંદર્ભમાં આપણે જે મશીન છે એમાં યોગ્ય રીતે ફિટ કરેલી હોય છે. શેમાં ફિટ કરેલી હોય છે? યોગ્ય રીતે ફિટ કરેલી હોય છે. તો ક્વોલિફાઈડ ટૂલમાં પ્રીસેટિંગ ડિવાઇસની જરૂર રહેતી નથી, કારણ કે નોન પ્રોડક્ટિવ સમયમાં ઘટાડો થાય છે. ક્વોલિફાઈડ ટૂલમાં ટૂલના માપ ચોક્કસ હોય છે અને ટૂલ ગોઠવેલા જ હોય છે ઓલરેડી, એટલે ક્વોલિફાઈડ ટૂલ હેઝ કરન્સીઝ ઇન ધ ડાયમેન્શન્સ બિટવીન ધ કટિંગ એજ એન્ડ ધ ટૂલ લોકેશન ફેસિસ, અને ધ ટૂલ ફિટ્સ ઇન ટુ લોકેશન ઓન ધ મશીન વિચ આર એક્યુરેટલી પોઝિશન રિલેટિવ ટુ નો ડેટા પોઝિશન ઓન ધ સ્લાઇડ્સ. ડઝ ધ કટિંગ એજ ઓફ ધ ક્વોલિફાઈડ ટૂલ વુડ બી લોકેટ ઇન 3 determined પોઝિશન. એટલે મશીનમાં જે છે ક્વોલિફાઈડ ટૂલ છે એ જે ટૂલની કટિંગ ધાર છે એ ટૂલ હોલ્ડર કે સ્લાઇડના સંદર્ભમાં મશીનમાં ચોક્કસ સ્થાને ફિટ જ કરેલી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે એપીસી જે યુઝ કરતા, ઓટોમેટિક ટૂલ ચેન્જર જે ATC યુઝ કરતા હતા, એ બધા ક્વોલિફાઈડ ટૂલ કહી શકાય જો ગોઠવણી એવી હોય બરાબર. એટલે ક્વોલિફાઈડ ટૂલમાં આપણે અલગ ટૂલ માપવાની જરૂરિયાત રહેતી નથી, અંદર આપેલા જ હોય છે ઓલરેડી. ક્વોલિફાઈડ એટલે કેવું છે કે જનરલ જે આપણે યુઝ થતા હોય એ ટૂલ ઓલરેડી મશીનમાં ફિટ કરેલા હોય. ટુ અચીવ ક્લોઝ ટોલરન્સ ઇઝ ઓન ધ વર્ક પીસ, ટૂલ ઓફસેટ ફેસિલિટી ઓફ ધ કંટ્રોલ ઇઝ એમ્પ્લોય. અંદર જ બધું સેટિંગ થઈ જાય, ઓલરેડી ક્વોલિફાઈડ ટૂલ અંદર ગોઠેલા હોય છે. એના ફાયદા શું છે? તો ટૂલ પોસ્ટની જરૂર રહેવાની નહીં, એટલે પ્રીસેટ ટૂલ ડિવાઇસની જરૂર પડશે. ને ટૂલ્સ નીડ નોટ ટુ બી મેઝર્ડ ઇન્ડિવિડ્યુઅલી, અલગ અલગ માપવાની જરૂર છે નહીં. નો પ્રીસેટિંગ ડિવાઇસની કોઈ જરૂર રહેતી નથી. ધ ડાયમેન્શન ઓફ ધ ટૂલ હોલ્ડર વિચ આર ફિક્સ એન્ડ નો, એ પણ ફિક્સ હોય છે. સેટઅપ ટાઈમ ઇઝ રિડ્યુસ, સેટઅપ ટાઈમ ઓફકોર્સ રિડ્યુસ, કારણ કે ઓલરેડી અંદર આ જે ટૂલ છે એ ફિટ થયેલો છે ક્વોલિફાઈડ ટૂલ બરાબર છે. એટલે સેમી ક્વોલિફાઈડ ટૂલ પણ આવે છે જેમાં ટૂલનું માપ આપણે અમુક ટૂલ સેન્કમાં બટન દબાવીને બદલવામાં આવે છે અથવા એક કીથી બદલી શકાય છે બરાબર. એ સેમી ક્વોલિફાઈડ પછી કંટ્રોલ ડાયમેન્શન ઓફ ધ ટૂલ આર નોમિનલ એન્ડ ફિક્સ, હાયર કંટ્રોલ ઓન પ્રી રીશાર્પનિંગ ડ્રિલ્સ રીમર્સ
આ શું કહે છે કે જે સીએનસી મશીનમાં ટૂલ હોય છે ને એ પરફેક્ટ અમુક અમુક ટાઈમે મેન્ટેનન્સ વખતે આપણે એને રીશાર્પનિંગ કે ડ્રિલ કે રિમર્સ કરેલા જ હોય છે. કટિંગ ફોર બેટર સાઇઝ કંટ્રોલ, ચીપ બ્રેકિંગ ફેસિલિટી ઇન્કોર્પોરેટેડ ઇન ટૂલ, ઇમ્પ્રુવ ડિઝાઇન. લગભગ દરેક સીએનસીમાં ક્વોલિફાઈડ ટૂલ હોય જ છે ઓલરેડી, પણ ક્યારેક એવું બની શકે કે આપણે પ્રીસેટિંગ ટૂલનો પણ યુઝ કરવો પડે, ત્યારે અલગ અલગ ટાઈપના ટૂલ હોલ્ડર સાથે આપણે પ્રીસેટિંગ ટૂલનો પણ યુઝ કરીએ છીએ. એટલે આવું પૂછાઈ શકે છે કટિંગ ટૂલ ઇન સીએનસી મશીન. આપણે જેમ ઓટોમેટિક ટૂલ ચેન્જર જોયું હતું, પેલેટ ચેન્જર જોયું હતું, બસ એમાં જે પ્રમાણે રચના આપેલી છે બરાબર. ઓટોમેટિક ટૂલ ચેન્જર હોય એનો મતલબ દરેક ટૂલ છે અંદર સ્પેસિફાઈ કરીને ગોઠવણ સાથે જે ક્વોલિફાઈડ ટૂલ છે ગોઠવેલો હોય. સ્પિન્ડર અને કલર ડ્રોબાર અલગ અલગ ટાઈપના ટૂલ્સ આમાં જો ઘણા ટાઈપના યુઝ થાય છે બરાબર. એમાં સેમી ક્વોલિફાઈડ ટૂલ પણ છે અને અલગ અલગ ટાઈપના ટૂલ હોલ્ડર પણ હોય છે બરાબર. સીએનસી ટર્નરમાં ટરન્ટ આપણે જોઈએ, ટરન્ટ પ્લેટની વાત કરીએ તો એમાં અલગ અલગ ટૂલ જે છે પરફેક્ટલી ગોઠવેલા જ હોય છે બરાબર. એમાં ઓટોમેટિક ટૂલ ચેન્જર જે આપેલું જ હોય છે, એટલે કે ATC ઓલરેડી આપેલું હોય છે જે આપણે ભણી ગયા, ઓટોમેટિક ટૂલ ચેન્જર. તો આ થયું સીએનસી મશીનની જે બાકીની થિયરી જે એક્ઝામમાં પૂછાય છે, ATC, APC અને ચર્ચા કરવા જઈએ તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ